नमस्कार विद्यार्थी मित्रों, पुनरावर्तन सीरीज में धोरण 6 विज्ञान टेक्नोलॉजी प्रश्नों में सविस्तार उत्तर आपोना प्रयोगों वीडियो आपणे जोई नाख्यो हशे। जो जोयो न होय तो तेनी लिंक नीचे आपेली छे। आजे आपणे 3 अने 4 मार्क्स में पूछाया था खूब ज अगत्यना सवालनी वात करवानी छे। मित्रोनु बोर्ड सहेल अग्रजी यूट्यूब चेनल में खूब खूब स्वागत छे। जो मित्रों आपे अमारी चेनल ने सब्सक्राइब न करी तो सब्सक्राइब करी बेल आइकॉन दबावी देजो, जेथी आ प्रकारना खूबज अगत्यना वीडियो अपना सुधी पहुंची रहे। तो चलो मित्रों, खूबज अगत्यना 3 अने 4 मार्क्सना प्रश्नों नी आपणे वात करिए। आगळना वीडियो में आपणे 3 प्रश्नों सुधी वात करी हती अने प्रयोगनी पण वात करी हती। આજે આપણે 4 પ્રશ્નથી વાત કરીશું। મિત્રો જોડકા જોડો, તફાવત અને 2 માર્ક્સના અગત્યના સવાલો જો તમે ન જોયા હોય તો તેની લિંક પણ નીચે આપેલી છે। તો મિત્રો, લંબાઈ માપવા માટે આંગળી, વેત અને હાથ જેવા એકમોનો ઉપયોગ થતો નથી, કેવી રીતે મુશ્કેલી પડતી હશે તે જણાવવાનું છે। આંગળી, વેત, હાથ વગેરે લંબાઈ માપવા માટે અંદાજિત એકમો છે। દરેક વ્યક્તિના આંગળી, વેત અને હાથ સરખા હોતા નથી। આથી આવા એકમોનો ઉપયોગ લંબાઈ માપવા માટે કરવામાં આવે તો એક જ વસ્તુની લંબાઈ જુદી જુદી વ્યક્તિમાં જુદું જુદું માપ મળે, તેથી વસ્તુની લંબાઈનું માપન ચોક્કસ રહી શકતું નથી। વળી વેત અથવા હાથની લંબાઈ દ્વારા માપેલા માપ વેપારી જણાવો તો તે ચોક્કસ કેટલી લંબાઈ છે તે સમજી શકતા નથી। પરિણામે વ્યવહારમાં કાપડની કિંમત ગણવામાં, ચોક્કસ માપના કપડાં સીવડાવવામાં, ચોક્કસ માપનું ફર્નિચર બનાવવામાં અને ચોક્કસ માપના ઉત્પાદન તૈયાર કરવામાં એમ દરેક ક્ષેત્રમાં મુશ્કેલી પડે છે। આપના જવાનું સ્થાન કેટલે દૂર છે તે જાણતા ન હોઈએ તો સમયસર પહોંચી પણ શકાતું નથી। આમ ઘરનું ફર્નિચરની ગોઠવણીનું માપ હોય, ઘરની બારી બારનાનું માપ હોય કે આ બધી જ વસ્તુમાં અવ્યવસ્થા ઊભી થાય છે, માટે વેત, હાથ અને આંગળીનો ઉપયોગ થઈ શકતો નથી। તમારા ઘરમાં હોય તેવા પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોની યાદી બનાવો। તો ઘરમાં વીજળી બલ્બ, ફાનસ, મીણબત્તી, ટ્યુબલાઇટ, ટોર્ચ આ દરેક વસ્તુ આપણે ત્યાં હોય છે। હવે તો મોબાઈલમાં પણ આવી ગયું છે આપણે ટોર્ચ। આગળની વાત કરીએ, વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યોમાં કરવામાં આવે છે? તો વિદ્યુતનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા, જમીન પર ટાંકી ભરેલા પાણીને અગાસી ધાબા પર ટાંકીમાં પહોંચાડવા, ઘર ઘંટી વડે અનાજ દળવા, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા, ઘર, ઓફિસ, કારખાનામાં પ્રકાશ મેળવવા, કોમ્પ્યુટર ચલાવવા, કારખાનાઓના મશીન ચલાવવા, ઘરના સાધનો, મિક્સર, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઇસ્ત્રી આ દરેક વસ્તુ માટે, જીવન જરૂરિયાત દરેક વસ્તુ ચલાવવા માટે આપણે વિદ્યુતનો ઉપયોગ થાય છે। હવે તો મોટર કાર પણ વિદ્યુતથી ચાલવાનું ચાલુ થઈ ગયું છે। મોટર, બસ આ બધું વિદ્યુતથી ચાલુ થઈ ગયું છે। આગળની વાત કરીએ, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી આકૃતિ સહજ સમજાવો। આકૃતિ આપણે પહેલાં મિત્રો જોઈ લઈએ તો જો આકૃતિમાં સેલ દોરવાનો છે, આ સેલને વિદ્યુત કોષ કહેવાય છે, તેમાં માઇનસ ઉપર પ્લસ, એની સાથે વાયર અને આ વાયર અહીં જોઈન કરવાનો, આ માઇનસનો વાયર નીચે અને બલ્બ પ્રકાશિત થાય છે। હવે આપણે તે સમજીએ કે વિદ્યુત કોષના બંને છેડા પર વાયર વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાની તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે। સાદો વિદ્યુત પરિપથનો એક વિદ્યુત કોષ 2 વાયર અને બલ્બનો ઉપયોગ લેવાય છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમના જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે, જેને બંધ વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે। વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય તો બલ્બ પ્રકાશિત થતો નથી। આગળના પ્રશ્નની વાત કરીએ, ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો। તો ચુંબકના આકાર અને આકૃતિ પણ પૂછાય, તો પહેલો છે ગજિયો ચુંબક, બીજો છે ઘોડાની નાળ જેવો ચુંબક, ત્રીજો છે સોયાકાર ચુંબક જે હોકા યંત્રમાં ઉપયોગી છે, ચોથો છે નળાકાર ચુંબક, પાંચમો છે બોલ એન્ડેડ ચુંબક અને છઠ્ઠો છે કંકણાકાર ચુંબક। લંબઘન પટ્ટી આકારના ગજિયો ચુંબક છે, ઘોડાની નાળ જેવો આકારનો ચુંબક છે, સોયાકાર ચુંબક છે, નળાકાર ચુંબક છે, બોલ એન્ડ ડેડ એટલે કે બંને છેડે ગોળાકાર ચુંબક અને કંકણાકાર ચુંબક છે।
આગળની વાત કરીએ ચુંબકનું ચુંબકત્વ નાશ જાળવી રાખવા માટે સીસી કાળજી લેશો કે એટલે નાશ ન પામે તેના માટે કઈ કઈ કાળજી તો વારંવાર પડી ન જાય તેનું ધ્યાન આપણે રાખવાનું હોય છે તેને ગરમ કરવું નહીં તેના પર ભારે વજન નાળ પકવડે નહીં તેને રાખી લોખંડ જોઈએ એટલે કે ભારે વજનવાળું ચુંબક પડે નહીં તેના પર ધ્યાન રાખવું જોઈએ ચુંબક વપરાશમાં ન હોય તો બે ચુંબકના અસમાન ધ્રુવો એકબીજાની પાસે રાખવા જોઈએ તેની વચ્ચે લાકડાની પટ્ટી અને આજુબાજુ લોખંડનો ટુકડો કરવો જોઈએ ચુંબકને ગરમ ન કરવું જોઈએ નાળ ચુંબકના બે ધ્રુવ આગળ પણ નરમ લોખંડનો પટ્ટીનો ટુકડો રાખવો જોઈએ જે આ બતાવેલો છે જુઓ તમે આગળની વાત કરીએ લોખંડની પટ્ટી આપેલી હોય તેને ચુંબક તમે કેવી રીતે બનાવશો પરીક્ષામાં પૂછાતો આકૃતિ સમજી લો તો મિત્રો આપણે આ લોખંડની પટ્ટી છે તેને આવી રીતે પછી ઉપરથી લઈને ફરીથી આવી રીતે પછી ઉપરથી લઈને ફરીથી આવી રીતે કરીએ તો એ ચુંબક બને છે ચલો પદ્ધતિ હવે જોઈએ મિત્રો તો આપણે જોઈએ કે આપેલા લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો ત્યારબાદ એક ગજ્યો ચુંબક લે તેને એક ધ્રુવ લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટી એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી પૂરી થાય તે રીતે ઘસો હવે ચુંબકને ઊંચું કરી ધ્રુવથી શરૂઆત કરવાની છે એટલે કે ભાઈ ઊંચું કરીને પહેલો જે ધ્રુવ હતો ત્યાંથી શરૂઆત કરી તે જ ધ્રુવ લોખંડની પટ્ટીના છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાને 30-40 વખત જુઓ એટલે કે ઘસવાની પ્રક્રિયા ચાલુ રાખો તો લોખંડની પટ્ટી ચુંબક બની જાય તેની ખાતરી કરવા માટે લોખંડનો ભૂકો તેના પર ચોંટાડો હવે લોખંડનો ભૂકો ચોંટે તો એ ચુંબક બની ગયું કહેવાશે કાળજી કઈ રાખવાની મિત્રો કે અહીંયાથી ઉઠાવી લીધું ત્યારબાદ અહીંયાથી જ્યારે ઉઠાવીએ ત્યારે અહીંયા જ ફરીથી લાવી પછી અહીંયા ઘસવાનું હોય છે આગળના પ્રશ્નની વાત કરીએ કે ભારે વરસાદ પડવાને લીધે કયા પ્રકારના નુકસાન થઈ શકે છે તો મિત્રો ભારે વરસાદને કારણે નીચે પ્રમાણેના નુકસાન થાય કયા નદી સરોવર અને તળાવના જળસ્તર વધી જાય પૂર આવવાની મોટા ભાગે સંભાવના હોય છે જળબંબાકાર થઈ જાય ખેતરો રહેણાંકો વિસ્તારમાં વાહન વ્યવહારમાં માર્ગોમાં પાણી ભરાઈ જાય અને પરિણામે ખેતરના પાક તણાઈ જાય ઘર વખરી ઢોર ઢાકર તણાઈ જાય છે ખેડૂતો ઘરો પશુઓ ઉદ્યોગો અને માર્ગોનું મોટું નુકસાન થાય છે લોકોને પારવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે લોકોને પીવાના પાણી મળતા નથી ખાદ્ય સામગ્રી મેળવી શકતા નથી પાણીમાં ફસાયેલા માણસો તેમાંથી ઉગારવા મુશ્કેલ બને છે રાહત છાવણીમાં આશરો લેવો પડે છે આમ ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ જાય છે અસ્તવ્યસ્ત થઈ જાય છે ટૂંકનો લખો વરસાદી પાણીનો સંગ્રહ મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તેની ટૂંકનો આપણે જોઈએ તો ભાઈ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે તેને સંચય કરીને પછી તેને જરૂર પડે ત્યાં ઉપયોગ કરવો જોઈએ પાણીની ઉપલબ્ધતા વધારો કરવા એક સારો ઉપાય છે આ ઉપાય વરસાદના પાણીને એકત્રિત કરવા વરસાદી પાણીનો સંગ્રહ કહે છે વરસાદી પાણીના સંગ્રહ મુખ્ય હેતુ એ કે પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત કરો અને તેનો ઉપયોગ કરો આમ દરેક વરસાદી પાણીનો ઉપયોગ કરવા મળે આથી સ્થાનિક સંસ્થાઓ દ્વારા પાણીનો થોડોક ભાગ ઓછો વાપરવો પડે હવે એના કયા કયા કારણો છે તે જોઈ લઈએ કે છત પરના પાણીને વરસાદી પાણીનો સંગ્રહ છે આ રીતે મકાનો છત પર એકત્રિત વરસાદ પાણીને પાઇપ દ્વારા સંગ્રહક ટેન્કમાં પહોંચાડવામાં આવે છે આ પાણી જરૂરિયાત સમયે વાપરી શકાય છે પીવા માટે કરવો હોય તો સ્વચ્છ પાણીને પીવા લાયક બનાવવા માટે આ પાણીનો સંગ્રહ ટેન્કમાં કરનારને બદલે સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જાય છે ત્યાં માટીમાં ઉતારી ભૂગર્ભ જળ વધારી શકાય છે બીજી રીત છે રસ્તાની આજુબાજુ બનાવેલી નાળોમાંથી પાણી સીધું જ જમીનમાં ઉતારી દેવામાં આવે તો કૂવા રિચાર્જ થઈ આમ કરવાથી ભૂગર્ભ જળ પણ વધે છે ખૂબ જ અગત્યનો સવાલ જલચક્ર જલચક્રની આકૃતિ સમજો એટલે તમે જાતે લખી શકો મિત્રો આકૃતિ પણ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ જલચક્રની આકૃતિ તમે જોઈ શકો છો કે અહીંયા દરિયાનું પાણી છે આ સૂર્ય છે સૂર્યના તાપને કારણે આ દરિયાનું પાણી એ બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે અને વાદળ બને છે આ વાદળ હવાને કારણે આગળ વધે છે સાથે સાથે અહીં તમે જોઈ શકો કે આ જે વૃક્ષ છે આ વૃક્ષ પણ બાષ્પ સ્વરૂપે પાણી વરાળ સ્વરૂપે જે જમીન વાયુ વાતાવરણમાં હોય
તે ઉપર જઈને વાદળ બને છે. આ વાદળ પછી આગળ જઈ અને વરસાદ સ્વરૂપે પાણીને નીચે લાવે છે અને આ પર્વત ઉપર અને જમીન ઉપરનું પાણી ફરીથી ક્યાં આવે છે? દરિયામાં આવે છે, જેને આપણે જળચક્ર કહીએ છીએ. આકૃતિ દોરો તો તમને આખો પ્રશ્ન આવડી જ જાય. પ્લાસ્ટિક અતિ ઉપયોગ ઘટાડો કરવો જોઈએ, કારણ આપો. તો પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કેમ ઘટાડવો જોઈએ? આપણે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ બંને એટલો ઓછો કરવો જોઈએ, કારણ કે દુકાનદારો પાસે કાગળની થેલીનો ઉપયોગનો આગ્રહ રાખવો જોઈએ. આપણે ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે પ્લાસ્ટિકની કોથળીઓ વાપરવી જોઈએ નહીં. આપનો ઉપયોગ બાદ પ્લાસ્ટિકની કોથળીઓ જ્યાં ત્યાં ફેંકવી ન જોઈએ. પ્લાસ્ટિકની કોથળીઓ વસ્તુઓ ક્યારેક સળગાવવી જોઈએ નહીં. કચરાને પ્લાસ્ટિકની થેલીમાં ક્યારેય ભરીને બહાર ફેંકવો જોઈએ નહીં. આમ જૈવિક ખાતરોનો ઉપયોગ કરીને રસોડાનું કચરાનું વિવેકપૂર્ણ વ્યવસ્થાપન કરવું જોઈએ. કાગળનું પુનઃનિર્માણ કરવું જોઈએ. આપના પરિવાર મિત્રોને અન્ય વ્યક્તિઓને વિવિધ પ્રકારના કચરાનો નિકાલ માટે યોગ્ય ટેવોનું પાલન કરવું જોઈએ, જેથી પ્લાસ્ટિકનો જેટલો આપણે ઓછો ઉપયોગ કરીશું આપણા માટે ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે આગળનો પ્રયોગ જોઈએ તેના આધારિત છે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, આપના અન્ય મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.